साबरकांठा नो विजयनगर आदिवासी तालुको छे। शहर में 6 मास अगाउ गटर योजना अमल में मुकवामां आवी हती, जे अंतर्गत शहर ना तमाम विस्तारों में गटर लाइन नाखवामां आवी हती। परंतु कॉन्ट्राक्टरों द्वारा आ काम में वेट उतारवामां आवता शहर ना अनेक विस्तारों में गटर ना पानी उभराई रह्या छे। आ उपरांत वरसाद पड़ता शहर ना तमाम रोड पर कादव कीचड़ थई गया छे, परिणामे वाहन चालको अने राहदारीओ ने अनेक हालाकी भोगवी पड़े छे। अमारा विजयनगर गाम नी अंदर गटर लाइन नुं काम आजथी 6 महीना पहला चालू करवामां आवेलुं। ज्यारथी गटर लाइन नुं काम आ लोकोए चालू कर्युं छे, ए दिवसथी गटरनी जे माटी निकळी छे ए माटी जे ते जग्યાએ જ પડી રહેલી છે। ગટરનું કામ થઈ ગયું છે પણ તેથી માટી પણ હટાવવામાં આવી નથી અને એના કારણે અમારા લોકોને રસ્તા પર ચાલવાની ઘણી બધી તકલીફ છે। અમે રોડ પર થઈને નીકળી બી શકતા નથી, એક બાઇક સરખી પણ લઈ જઈ શકતા નથી। હાલ તો શહેરના રોડ પર 4 ઇંચ માટીના થર જામી ગયા છે। આ યોજનામાં સરકારે 4 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે, પરંતુ આ યોજનાનું પ્લાનિંગ ખોટું છે તેવો શહેરીજનોનો આક્ષેપ છે। ત્યારે આ અંગે શહેરીજનોએ સ્થાનિક ધારાસભ્યોને આવેદનપત્ર પાઠવ્યું છે અને મામલતદારે આ કામ અંગે યોગ્ય તપાસ કરવાની હૈયાધારણા આપી છે। ખેડવામાં વિજયનગર વિસ્તારના મામલત ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલ સાહેબ અને વિજયનગરના ગ્રામજનો દ્વારા આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। વિજયનગર ગામની અંદર ગટરના કામ અધૂરું હોવાના કારણે ઘણી બધી ગંદકી ફેલાઈ રહી છે અને રસ્તાનું કામ પૂર્ણ નહીં થવાના કારણે ગામ લોકો હાલાકી ભોગવી રહ્યા છે। તે સંદર્ભના આવેદનપત્રના સંદર્ભે માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય ડીડીઓ સાહેબના આ વાત ધ્યાને દોરી અને કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે। વિજયનગરમાં ગટર યોજનામાં થયેલી ગેરરીતિને પગલે હાલ તો શહેરીજનોને પરેશાની ભોગવવી પડે છે, તો બીજી તરફ આ યોજના પાછળ ખર્ચાયેલા 4 કરોડ રૂપિયા પણ ગટરમાં ગયા હોય તેવું નગરજનો માની રહ્યા છે। ત્યારે આ અંગે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ શહેરીજનો કરી રહ્યા છે। નિલેશ સતવારા, VTV, હિંમતનગર।